බේම නේද? අපි දැන් දෙමෙ චෙක්. චෙක් සිතා බලන්න. લાજપોર જેલમાં હાલમાં 650 જેટલા મારી પાસે પાકા કેદી છે અને આ પાકા કેદીઓ કંઈકનું કંઈક નાનું મોટું કામ કરતા હોય છે જેના બદલામાં આપણે એને મહેનતાણું ચૂકવીએ છીએ એ મહેનતાણાની બચતના ભાગરૂપે એ લોકો આજે ગુજરાતમાં જે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે એમાં સરકારશ્રી સાથે સહભાગી બનવા માટે એ લોકોએ સ્વેચ્છાએ એવું નક્કી કર્યું કે માન્ય મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં આપણે કંઈક આપવું જોઈએ તો એ લોકો ભેગા થઈ અને 1,11,111 રૂપિયા માન્ય મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં આપવા માટે તેઓએ એકત્ર કર્યા છે. માનવ માત્ર ભૂલને પાત્ર અને દરેક કેદી કોઈ જન્મજાત ગુનેગાર હોતા નથી. ઘણીવાર સંજોગોવશાત ગુના બની જતા હોય છે, ઘણીવાર આવેશમાં આવીને ગુના બની જતા હોય છે, જુદા જુદા કારણોસર ગુના બનેલા હોય છે અને એમને સજાના ભાગરૂપે કેદી તરીકે યાત્રે આવવું પડેલું હોય છે. એટલે એમનો પણ એક પરિવાર છે અને પરિવાર સાથે લાગણી પણ જોડાયેલી છે. સહજ રીતે એ લોકો પોતાના પરિવારની જેમ ચિંતા કરે એ રીતે આ રાજ્યની પ્રજાની પણ ચિંતા એ લોકોએ કરી છે અને એમના દુઃખમાં સહભાગી થવા માટે ફાળો એકત્રિત કર્યો છે. ગુજરાત જેલ વિભાગ કહેવાય છે આમ તો, પણ એની સાથે સાથે કેદીઓમાં અહીંથી જ્યારે પરત જાય ત્યારે તેઓ પોતાના સમાજમાં ફરી પુનઃસ્થાપિત થાય અને એ લોકોમાં કેટલો સુધારો થાય છે એ આ દાખલા પરથી આપણે જાણી શકીએ છીએ કે તેઓ પણ એક લાગણીશીલ વ્યક્તિ પણ હોય છે અને એમના પરિવાર, સમાજ અને રાજ્ય, દેશ વિશે, રાષ્ટ્ર વિશે પણ એ લોકો પણ વિચારતા હોય છે એવું મને લાગે છે.